ડભોઈ કરજણ રોડ ઉપરથી એલસીબીની દારૂની હેરાફેરી થવાની બાતમી મળતા એલસીબી પોલીસ જવાનો દ્વારા વોચ રાખી તેજ રોડ ઉપર જુદી જુદી ત્રણ જગ્યાઓથી ત્રણ ગાડી રૂપિયા 4,62,140 ના દારૂ સાથે 5 ઇસમોની ધરપકડ કરી ડભોઈ જેલને હવાલે કરી છે. વડોદરા પોલીસ વડા તરુણકુમાર દુગલની સૂચના અનુસાર દારૂ અને જુગારના કેસોને દામવા માટે કડક પગલાં અમલમાં આવે તે માટે એલસીબી પોઆઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસની ટુકડીઓ છોટાઉદેપુરથી ડભોઈ થઈ કરજણ તરફ મોટો દારૂનો જથ્થો હેરાફરી થનાર હોવાની બાતમી મળતા ડભોઈ કરજણ રોડ ઉપર વોચ રાખી થરસવા સીમના પેટ્રોલ પંપ પાસેથી પેટ્રોલિંગ કરતી ઇન્ડિગો ગાડી નંબર GJ09M1895ની ઉભી રાખી તપાસ કરતા તેમાંથી વિલાયતી દારૂની 385 બોટલ જેની કિંમત રૂપિયા 1,89,000 તથા મોબાઈલની રૂપિયા 1,000 કુલ માંડી રૂપિયા 1,19,000નો કુલ મુદ્દેમાલ જપ્ત કરી કાર ચાલક માલસિંહભાઈ ખમસિંહભાઈ રાઠવા રહેવાસી મોટી કનાસ્તા જિલ્લો છોટી ઉદયપુર તો બીજી ગાડીને મોટા હબીપુરા ગામના મંદિર પાસેથી કરજણ રોડ ઉપર ઉભી રાખી ગાડી નંબર GJ23A6856 ઇન્ડિકા ગાડીમાંથી કુલ 395 વિલાયતી દારૂની પ્લાસ્ટિકની બોટલ રૂપિયા 75,840ની માંડી આવેલ હતી જેમાં મોબાઈલ રૂપિયા 1,000નો થઈ કુલ મુદ્દેમાલ રૂપિયા 1,27,340ને કબજે લઈ ગાડી કાકનાર પાર્સિંગ ઉર્ફે પ્રવીણભાઈ લકડિયાભાઈ રાઠવા રહેવાસી મોટી કાનસ છેલ્લો છોટી ઉદયપુર અને ગોગલાભાઈ દેસિંગભાઈ રાઠવા રહેવાસી મોટી કાનસ છોટી ઉદયપુર તો ત્રીજા કેસોદમાં ડભોઈ જિલ્લાના આવેલા સાંઈ દર્શન બંગલો સામે કરજણ રોડ ઉપરથી પસાર થતી મારુતિ ગાડી નંબર GJ16K4479ની ઉભી રાખી તપાસ કરતા વિલાયતી દારૂની 385 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 92,400 તથા મોબાઈલ નંગ 2,1,000થી મળતા માંડી રૂપિયા 1,68,400નો મુદ્દેમાલ કબજે કરી દારૂની ખેપ મારનાર ડ્રાઈવર સલીમભાઈ નનુભાઈ ચૌહાણ રહેવાસી ભુજ તાલુકા પાદરા જિલ્લો વડોદરા અને ઇસ્લામભાઈ યાકુબભાઈ ચૌહાણ રહેવાસી ભુજ તાલુકો પાદરા જિલ્લો વડોદરાની ધરપકડ કરી કુલ 5 ઇસમો એક દિવસમાં એક જ રોડ ઉપરથી જુદી જુદી ત્રણ ગાડીઓમાં દારૂની હેરાફેરી કરતા રૂપિયા 4,62,140નો મુદ્દેમાલ કબજે કરી આ 5ને ડભોઈ જેલને હવાલે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ ડભોઈ.